नमस्ते विद्यार्थी मित्रों, सौ प्रथम तो दरेक ने खूब खूब अभिनंदन के धोरण 10 में पास थई ने तमे धोरण 11 में प्रवेश लीधो छे। अने हवे आपणे अत्यारे यहाँ अर्थशास्त्रनो अभ्यास करवानो छे। आपणे चेप्टर नी कोई पण प्रकरण नी आगळ चर्चा करीए ए पहेला आ विषयमां तमारे कई कई रीते प्रश्न पूछाई शके छे, पेपर स्टाइल शुं छे अने चेप्टर केटला छे એ બધાની ચર્ચા કરીશું। તો સૌથી પહેલા આપણે પેપર સ્ટાઇલ જોઈએ તો એમાં પાંચ વિભાગમાં કુલ પ્રશ્નો તમારે પૂછાય છે। પાંચ વિભાગમાંથી પહેલો વિભાગ છે એમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાય છે। એમાં સૂચના આ પ્રમાણે લખેલી હોય કે આપેલ પ્રશ્નનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો। દરેક પ્રશ્નનો એક ગુણ હોય છે। ત્યાર પછી તો કે બી સેક્શન હોય છે, બી વિભાગ હોય છે, એમાં બીએસક્યુ પ્રકારના પ્રશ્નો હોય છે। એમાં એક વાક્યમાં જવાબ આપો એ રીતે પ્રશ્ન પૂછ્યા હોય અને દરેક પ્રશ્નનો એક ગુણ હોય છે। ત્યાર પછી વિભાગ સી માં સેક્શન સી માં એસક્યુ પ્રકારના હોય, શોર્ટ ક્વેશ્ચન, તેમાં સૂચના હોય કે માંગ્યા મુજબ જવાબ આપો। દરેક પ્રશ્નના તો કે બે ગુણ હોય છે। અને ત્યાર પછી તો કે ડી સેક્શનમાં ડી વિભાગમાં એલક્યુ હોય છે, એટલે મોટો પ્રશ્ન હોય છે, મુદ્દાસર જવાબ આપો એ રીતે હોય છે। એટલે અહીં એલક્યુ તમારે બે પ્રકારના હોય છે, એક ત્રણ માર્કના હોય અને પાંચ માર્કના। ત્રણ માર્કના ડી સેક્શનમાં હોય અને પાંચ માર્કના ઈ વિભાગમાં હોય છે। ત્યાર પછી તો કે ઈમાં સવિસ્તાર જવાબ આપો એલક્યુ હોય છે, જે દરેકના પાંચ ગુણ હોય છે। આ રીતે તમારે એક માર્કના, બે માર્કના, ત્રણ માર્કના અને પાંચ ગુણના પ્રશ્નો જોવા મળે છે આમાં અર્થશાસ્ત્રમાં। તમારે પ્રથમ સત્રાંત પરીક્ષા હોય ત્યારે 50 ગુણનું પેપર હોય, દ્વિતીય સત્રાંત હોય ત્યારે 50 ગુણનું હોય છે અને વાર્ષિક પરીક્ષાનું પેપર છે 80 ગુણનું હોય છે। આ વિષયમાં કુલ આપણે 11 પ્રકરણો આવેલા છે। 11 પ્રકરણોમાં આપણે ત્રીજું પ્રકરણ છે માં એનું અત્યારે શરૂઆત કરવાની છે। પ્રકરણ 3 માં પહેલા તો અર્થશાસ્ત્ર એ કોમર્સમાં તમારી માટે નવો વિષય હશે, કારણ કે અત્યારે 10 ધોરણ સુધી તમે અભ્યાસ કર્યો એમાં અમુક વિષયો એવા છે કે જેનો અભ્યાસ તમે અગાઉ કરી ચૂકેલા નહીં હોય, જેમ કે એકાઉન્ટ છે, સ્ટેટ છે, બીએ એટલે કે ઓસી, એસપીસીસી અને અર્થશાસ્ત્ર। આ પાંચ વિષયો તમારી માટે ધોરણ 11માં નવા છે, બરાબર? એટલે ઘણા એવા શબ્દ હશે કે તમારા પરિચયમાં અગાઉ આવેલા હશે નહીં, એટલે એ જોશું આપણે પ્રકરણ 3 માં। સૌથી પહેલા તો એ પ્રશ્ન થાય કે એ વિચાર આવે માંગ એટલે શું। તો ઘણાને માંગ એટલે એવું લાગતું હોય કે કાંઈ પણ આપણે ઈચ્છા વ્યક્ત કરીએ, બરાબર, કે મમ્મી કે પપ્પા પાસે આપણે કહીએ કે આ વસ્તુ લઈ આપો તો એને તમે માંગ કહેશો, પણ હકીકતમાં એને માંગ કહેવાતું નથી, માત્ર ઈચ્છા દર્શાવવી તો એ માંગ કહેવાતી નથી। માંગ છે ને કહેવાય એ આપણે જોશું, પણ પહેલા આપણે પ્રસ્તાવનાની ચર્ચા કરી લઈએ કે અર્થશાસ્ત્રના મૂળભૂત જેટલા ખ્યાલો છે એ દરેક ખ્યાલોમાં સૌથી અગત્યનો જો ખ્યાલ હોય તો એ માંગ અને પુરવઠાનો ખ્યાલ છે। એટલે રાષ્ટ્રીય આવક આવે છે, રોજગારી આવે છે, ગરીબી બેકારી આવે છે, ઘણા બધું આવે, બજાર આવે, બરાબર, પણ આ બધાનો આધાર તો કે આ બે પરિબળ ઉપર રહેલો હોય છે। તમે વસ્તુ ખરીદવા જાઓ છો કે કાંઈ પણ વસ્તુ વેચાણ કરો છો તો એ પણ માંગ અને પુરવઠા સાથે સંકળાયેલું હોય છે, કારણ કે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી થતી હોય તો એ પણ માંગ અને પુરવઠાના આધારે। અર્થતંત્રમાં તમે જોયું બેકારી જેવા પ્રશ્નો ઊભા થાય છે, ગરીબી જેવા પ્રશ્નો ઊભા થાય છે તો એ પણ માંગ અને પુરવઠા સાથે જ સંકળાયેલું હોય છે। તમે જોવો છો ઘણી વાર તો કે અછત ઊભી થતી હોય છે અર્થતંત્રમાં, બજારમાં, તો એ અછત પણ આ માંગ અને પુરવઠામાં જે અસમતુલા ઊભી થાય એને કારણે ઊભા થયેલા હોય છે। કોઈ વસ્તુની અચાનક ખરીદી વધી જવી તો એ માંગ વધી ગઈ એવું આપણે કહી શકીએ। કોઈ વસ્તુ તો કે ઘણી બધી હોય બજારમાં છતાં વેચાતી ન હોય તો ત્યાં માંગ ઓછી હોય, પુરવઠો વધુ છે એમ કહેવાય। એટલે માંગ અને પુરવઠા
આ બંનેની જો આની એટલે કે માંગ અને પુરવઠા એની સમજૂતી વગર અર્થશાસ્ત્રીય વિશ્લેષણ શક્તિ તો કે પ્રાપ્ત કરી શકીએ નહીં. એટલે આ બંને મૂળભૂત ખ્યાલો છે, અગત્યના ખ્યાલો છે, એની સમજૂતી આપણે લઈએ તો જ અર્થશાસ્ત્રમાં આપણે આગળ જે કાંઈ વિશ્લેષણ શક્તિ મેળવવી હોય, વિશ્લેષણ કરવું એટલે કે ભાવ કેમ ઊંચા જાય છે, ભાવ કેમ નીચા જાય છે, ક્યારે સ્થિર થાય છે, અન્ય કાંઈ પણ બજાર છે તો બજાર કઈ રીતે ઊભું થાય છે, બરાબર, તો આવા બધા ક્યાં ગ્રાહકને વધુ સંતોષ મળે, ક્યાં ઓછો સંતોષ મળે વસ્તુ ખરીદવાથી, તે બધી વિશ્લેષણ શક્તિ આના દ્વારા પ્રાપ્ત થાય છે. ટૂંકમાં અર્થશાસ્ત્રમાં આ બે મુદ્દાને આધારે તો કે બાકીના જેટલા ચેપ્ટરો છે તમારે અગિયારમાના બારમાના કે આગળ ગ્રેજ્યુએશન કરશો ત્યારના તો કે આ મૂળભૂત પાયારૂપ ગણાતા હોય છે. ત્યાર પછી તો કે માંગ અને પુરવઠો છે એને આ બે પરિબળને બજાર પરિબળો તરીકે પણ ગણાવી શકીએ, એટલા માટે આની સમજૂતી જરૂરી છે. હવે આપણે પછીનો પ્રશ્ન જોશું, માંગ એટલે શું? માંગના અર્થમાં કોઈ ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકને કોઈ પણ વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોય તો તેને માંગ છે એમ કહેવાય છે. એટલે માંગ માટે તો કે આ પાંચ પરિબળો હોવા આવશ્યક છે, ચોક્કસ સમય, કિંમત, ઈચ્છા શક્તિ અને તૈયારી. એટલે કોઈ પણ ચોક્કસ સમયગાળો તમે ખરીદી કરો છો અને કોઈ વાક્ય આવ્યું કે ભાઈ આ વ્યક્તિ આટલી માંગ કરી તો એનો કોઈ ચોક્કસ સમયગાળો હોવો આવશ્યક છે, કારણ કે ચોક્કસ સમય સાથે કિંમત જોડાયેલી હોય છે. સમય બદલાય છે તો એની સાથે કિંમત પણ બદલાતી રહેવાની હોય છે. તમે જોવો છો ઘણી વસ્તુ હોય એમાં આપણે પેટ્રોલિયમ પેદાશની વાત કરીએ તો અત્યારના હાલના સમયમાં રોજ બરોજ અમુક દિવસે તો એની કિંમત વધતી રહેતી હોય છે. તો આમ પેટ્રોલિયમ નહીં માત્ર, પણ તમે શાકભાજી જોવો છો, અનાજ છે કે બજારમાં ને ટીવી ફ્રીજ એ બધી વસ્તુ છે, ઇલેક્ટ્રોનિક્સ કાંઈ પણ વસ્તુ હોય તો એની પણ સમય સાથે કિંમત બદલાતી રહેતી હોય. એટલે તમે સમય તમારે કોઈ પણ માંગ સાથે દર્શાવવો આવશ્યક છે ખરીદી જે કાંઈ કરો. ત્યાર પછી તો કે કિંમત પણ અતિ આવશ્યક પરિબળ છે, કારણ કે જો કિંમત બદલાશે તો પણ માંગનું પરિબળ છે એ બદલાવાનું હશે. કારણ કે કિંમત જો ઊંચી હશે તો આપણને ત્યારે વસ્તુ છે એ મોંઘી પડે. એટલે જ્યારે જ્યારે વસ્તુ ગ્રાહકોને મોંઘી લાગતી હોય ત્યારે એ લોકો ખરીદી ઘટાડી દેતા હોય છે. એટલે એવું નથી કહેવાનું કે દરેક લોકો ઘટાડી દેતા હોય, પણ જેની આવશ્યકતા ઓછી હોય, જે લોકોની ખરીદ શક્તિ એટલે કે ખરીદવાની ક્ષમતા ઓછી હોય તો એ ખરીદી ઘટાડી દેતા હોય. એટલે મોટા ભાગે બનતું હોય એવું કે કિંમત બદલાય એટલે માંગ બદલાવાની હોય, એમાં કિંમત વધે ત્યારે માંગ ઘટતી હોય છે અને કિંમત ઘટતી હોય ત્યારે માંગનું પરિબળ છે એ વધતું હોય છે, માંગનો આંકડો વધતો હોય. પછી તો કે સમય અને કિંમત બદલાય એની સાથે સાથે ખરીદવાની ઈચ્છા તો કે એ પણ હોવી જોઈએ કોઈ પણ વ્યક્તિમાં. હવે તમને ખરીદવાની ઈચ્છા ક્યારે થશે? જો એની જરૂરિયાત ઊભી થશે તો. એટલે જરૂરિયાત ઊભી થાય ત્યારે ઈચ્છા ઊભી થતી હોય, પણ તમારી ઈચ્છા ઊભી થાય અને શક્તિ કે તૈયારી ન હોય તમારી પાસે. શક્તિ હોવી એટલે કે એ વસ્તુ કે સેવા જે કાંઈ હોય એ ખરીદવા માટે તમારી પાસે નાણું હોવું એ તમારી શક્તિ કહેવાય. એ કોઈ શારીરિક કે માનસિક શક્તિની વાત આપણે કરતા નથી. ખરીદવાની શક્તિ જે નાણું કહેવાય તો એ હોવું જોઈએ. હવે તમે તો કે સ્કૂલેથી ઘરે જતા હોય કે બજારમાં ગયા હોય, તમને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય પણ તમારી પાસે પૈસા જ નથી, નાણું જ નથી, તો ત્યાં તમે ખરીદી શકશો નહીં અને સામેવાળો વ્યક્તિ વસ્તુ તમને આપશે પણ નહીં. એટલે આવી રીતે ઈચ્છાની સાથે સાથે શક્તિ પણ હોવી જોઈએ. હવે ચાલો અહીંયા ઈચ્છા છે, તમારી પાસે નાણું પણ છે અને ત્રીજું પરિબળ તૈયારી પણ હોવી જોઈએ. તમારી પાસે નાણું તો છે, તમને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા તો થઈ, પૈસા છે, તમે આઈસ્ક્રીમ પાર્લરમાં ગયા અને ત્યાં પૈસા આપવા તૈયાર ન હોય, તમે આઈસ્ક્રીમ આપો તો એ વ્યક્તિ તમને આઈસ્ક્રીમ આપશે નહીં. એટલે એ શક્તિ જે છે એ આપવા
પડે તો જ તે તમારી ઈચ્છા શક્તિને આધારે અને તૈયારીને આધારે એ આખી જે ઘટના છે માનમાં પરિણમશે એટલે ટૂંકમાં ઈચ્છા શક્તિ અને તૈયારી જે હોય સમય અને કિંમત સાથે દર્શાવવી પડે તો તેને માંગ થઈ એમ આપણે કહી શકીએ છીએ હવે હું આયા તમને એક એક્ઝામ્પલ લખું કે કોઈ એક્સ નામનો વ્યક્તિ છે सोना एक पंजा लेके सोना वधी जैसे आपे यहाँ पचास ना एक पंजा लेके खरीदी करी बराबर એટલે જો અહીંયા સમયગાળો આવી ગયો વર્ષ અને મહિનો બન્યો ત્યાર પછી તો કે કિંમત તો એ કિંમત પણ આવી ગઈ ત્યાર પછી તો એ કિંમત ચૂકવે છે ત્યારે તે ઈચ્છા શક્તિ અને તૈયારી દાખવી કહેવાય તો આ માંગનું વાક્ય બરાબર કહેવાય પણ જો અહીંયા કદાચ આ કિંમત ન લખી હોત અથવા તો આ સમયગાળો ન લેતો હોત તો ત્યાં એ અસ્પષ્ટ ગણાય કારણ કે આ કિંમત લખી પણ એ કયા સમયગાળામાં આટલી કિંમતે માંગ કરી કારણ કે સમય બદલાય એની સાથે કિંમત બદલાતી હોય આજે કઈ આપણે લખ્યા છે કિંમત ના એ કાલ્પનિક લખેલા છે એટલે એ રીતે તમારે એક્ઝામ્પલ લખવું હોય તો કોઈ પણ તમે કાલ્પનિક આંકડામાં માંગ અને કિંમતનું સમયગાળાનું એ બધું તમે લખી શકો છો આપણે કોઈ પણ સોનાના ભાવ દર્શાવીએ છીએ કે ભાઈ સોનાના આટલા ભાવે આ વિસ્તારમાં કે આ શહેરમાં કે આ દેશમાં આટલી માંગ થઈ તો ત્યાં સમયગાળો પણ લખવો પડે કારણ કે એ સમયગાળામાં જે કિંમત ચાલતી હોય સમય બદલાતો હોય તો કિંમત પણ બદલાતી હોય અને તો પણ માંગી બદલાશે એટલે એ હવે માંગમાં જે આ પાંચ પરિબળો છે એ પાંચ પરિબળોના આધારે જ માંગનું સર્જન થાય છે તો તમે જોઈ લીધું અને આ પાંચ પરિબળો પૂરક રૂપ ગણાય છે પૂરક એટલે શું એક એક વાપરવું હોય તો બીજું વાપરવું પડે જેમ કે સ્કૂટર ચલાવવું હોય આપણે તો પેટ્રોલ જોઈએ બરાબર તો એવી રીતે માંગનો જ્યારે અર્થ આપવો હોય તો આ પાંચેય પરિબળો પૂરક છે આમાંથી એકાદું પરિબળ ન હોય તો ત્યાં એ માંગનો અર્થ છે સ્પષ્ટ થશે નહીં એટલે એવું કીધું છે હાજરી ફરજિયાત છે તો પ્રશ્ન અહીંયા તમને બીએસક્યુમાં એવું પૂછાય કે માંગમાં કયા પરિબળો પૂરક રૂપ છે અથવા તો કયા પરિબળોની હાજરી એ ફરજિયાત છે જણાવો તો આ પાંચ પરિબળોના નામ લખવા પડે એક માર્કમાં તમને માંગનો અર્થ પણ પૂછ્યો હોય તો તમે અર્થ લખો ત્યારે આ પાંચ બાબત તો એમાં આવવી જોઈએ જો આ પાંચ બાબતમાંથી એકાદી બાબત ન આવી હોય તો ત્યાં તમારો માંગનો અર્થ અધૂરો ગણાય તમને કદાચ માર્ક ન પણ મળે એવું બની શકે એટલે એ બાબત ધ્યાનમાં રાખો માંગનો અર્થ જોયો ત્યાર પછી આપણે જોઈએ કે માંગને અસર કરતા પરિબળો હવે માંગને અસર કરતા પરિબળોનો અભ્યાસ શા માટે કરવાનો હોય છે તો કે માંગનું જે પરિબળ છે માંગમાં વધારો ક્યારે થાય ઘટાડો ક્યારે થાય છે એટલે ટૂંકમાં માંગમાં પરિવર્તન આવે છે તો એ કયા કયા પરિબળોને કારણે કયા કયા એવા અર્થતંત્રમાં બનતી ઘટનાઓને કારણે એનો અભ્યાસ કરવાનો છે જેથી કરીને ખ્યાલ આવે કે ક્યારે અછત ઊભી થતી હોય છે માંગ વધી જતી હોય છે ઘટી જતી હોય છે એને કયા પરિબળો અસર કરતા હોય છે તો માંગને અસર કરતા પરિબળો મુખ્ય તો કે બે વિભાગમાં વહેંચવામાં આવેલા છે એક તો કિંમત મુખ્ય પરિબળ અને બીજું મુખ્ય તો કે કિંમત સિવાયના પરિબળો બરાબર હવે કિંમત સિવાયના પરિબળો છે એને અન્ય પરિબળ પણ કહી શકીએ આપણે
व्यक्ति जे शब्द वापरेलो छे ने बदले ग्राहक शब्द पण वापरी शके એટલે ગ્રાહક ની અભિરુચિ પસંદગી માનને અસર કરતી હોય છે બીજું છે વ્યક્તિ ની આવક ત્યાર પછી ત્રીજું છે સંબંધિત વસ્તુ ની કિંમત સંબંધિત વસ્તુ ની કિંમત છે તો એમાં પૂરક વસ્તુ અને અવેજી વસ્તુ આવી શકે ચોથું છે ભવિષ્ય ની કિંમતો અથવા તો ભવિષ્ય ના ભાવો અંગે ની અટકળ અને પાંચમું છે વસ્તી અને વસ્તી વય છે એટલે આ રીતે મુખ્ય જોવા જઈએ તો આમ પાંચ પરિબળો છે સોરી પૂરક છે અન્ય પરિબળો છે એ પાંચ છે અને પ્લસ કિંમત એક પરિબળો છે એમ કુલ છ પરિબળો આવે છે આ તમને પાંચ માર્કમાં અથવા તો ત્રણ માર્કમાં પૂછાઈ શકે અને ત્રણ માર્કમાં હોય તો તમને સ્પષ્ટતા કરેલી હોય જેટલા પરિબળોની સમજૂતી આપવાની હોય તેની હવે એમાંથી આપણે સૌથી પહેલું છે કિંમત તો એનો અભ્યાસ કરીએ કિંમત છે પહેલું પરિબળ મુખ્ય તે સૌથી અગત્યનું પરિબળ ગણવામાં આવે છે શા માટે અગત્યનું પરિબળ છે કારણ કે મોટા ભાગની જો માંગમાં કાંઈ પણ પરિવર્તન આવતું હોય તો એ કિંમતને કારણે હવે કઈ રીતે પરિવર્તન આવે એ જોઈએ તો કે કિંમતમાં જો ઘટાડો થાય તો ત્યારે વસ્તુ છે એ સસ્તી લાગે એટલા માટે ત્યાં માંગ વધે છે પણ કિંમત અસર કરે ત્યારે વધે શબ્દને માટે આપણે વિસ્તરણ શબ્દ વાપરશું ત્યારે માંગનું તો કે વિસ્તરણ થાય છે ત્યાર પછી તો કે કિંમત જો ઘટે સોરી કિંમતમાં વધારો થાય તો વસ્તુ મોંઘી પડે લોકોને અને વસ્તુ મોંઘી થતા માંગમાં ઘટાડો થાય એટલે એને આપણે સંકોચન એવો શબ્દ વાપરશું બરાબર એટલે આ બે શબ્દને બદલે આ જે બીજા આપેલા છે એ શબ્દ વાપરો કઈ રીતે શા માટે પછી આગળ આપણે જોઈએ એટલે કિંમત અગત્યનું પરિબળ છે સૌથી મહત્વનું પરિબળ પણ કહેવાય અને કિંમતમાં અને માંગમાં વ્યસ્ત સંબંધ છે એવું આપણે કહી શકીએ શા માટે વ્યસ્ત સંબંધ તો તમે જોવો છો કે કિંમતમાં ઘટાડો તો માંગમાં વધારો કિંમતમાં વધારો થાય છે તો માંગમાં ઘટાડો થાય છે એટલે જેવું પરિવર્તન કિંમતમાં આવે છે એનાથી વિરોધી પરિવર્તન તો કે માંગમાં થતું હોય છે અને ફરીથી કિંમત ઘટે ત્યારે લોકોને એ વસ્તુ તો કે સસ્તી પડતી હોય છે એટલે જે લોકો વ્યક્તિ ખરીદી કરતા હોય જે તે વસ્તુની તો એ વધુ ખરીદી કરશે ઘણા લોકો એવું બને કે પહેલા ખરીદી નહોતા કરતા કારણ કે કિંમત વધુ લાગતી હતી પણ હવે કિંમત જ્યારે ઘટે છે ત્યારે એને પરવડતી હોય છે એટલે કે એની આવક ઓછી હોય અને એ આવક ઓછી હોવાને કારણે પહેલા નહોતા ખરીદી શકતા અને પછી હવે કિંમત ઘટી છે તો એને સસ્તી લાગે છે ખરીદવાની ક્ષમતા એ લોકોને છે એટલા માટે ખરીદી કરતા હોય એટલે બે રીતે માંગ વધે છે જે ખરીદી કરતા હોય એ વધુ કરશે અને જે નહોતા ખરીદી કરતા એ પણ ખરીદી વધારશે આમ બે રીતે વધારો થાય એટલે વિસ્તરણ શબ્દ વાપરો ત્યાર પછી એવી જ રીતે કિંમત જો વધી હોય તો ત્યારે મૂંઘી થાય છે એટલા માટે જે લોકો ખરીદી કરતા હશે દાખલા તરીકે કોઈ વસ્તુના પાંચ એકમ ખરીદતા હોય તે ઘટાડીને ત્રણ કરી નાખે છે અને અમુક વ્યક્તિ તો કે બે એકમ જ ખરીદતા હશે અને એ પણ બંધ કરી દે છે કારણ કે વસ્તુની કિંમત ત્યાં વધી છે એટલા માટે તો આમ કિંમત માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ અહીં જોવા મળે છે તમને એક એક્ઝામ્પલ આપી દો ચાની ચાની ખરીદી દરેક ઘરમાં થતી જ હોય છે હવે ત્યાં આપણે કિંમતની વાત કરીએ કે ભાઈ કોઈ વસ્તુની કિંમત છે હવે ચાની કિંમત વાઘ બકરીની ચાની કિંમત તો કે 350 છે તો ત્યારે તો કે 500 કેજીની માંગ હતી હવે તો કે કિંમત બદલાઈને કેટલી થઈ તો કે ભાઈ 400 થઈ તો આપોઆપ તો કે આ 500 ની બદલે 400 કેજીની માંગ થઈ જશે આવી રીતે તમે એક્ઝામ્પલ પણ લખી શકો છો કોઈ શાકભાજી છે ફ્રૂટ છે ખાંડ છે કાપડ છે ઘી છે એમ કેટલી બધી વસ્તુ આવે છે
તેની કિંમત સામે તમારે માંગ દર્શાવતો આંકડો આ રીતે રજૂ કરી શકાય એક્ઝામ્પલ હવે મુખ્ય પહેલું આપણે પૂરું થયું અને ત્યાર પછી મુખ્ય બીજું પરિબળ એટલે કે કિંમત સિવાયના પરિબળો અથવા અન્ય પરિબળો એની સમજૂતી મેળવીએ કિંમત સિવાયના પરિબળોમાં તો કે પહેલું છે વ્યક્તિની અભિરુચિ અથવા પસંદગી વ્યક્તિની અભિરુચિ કે પસંદગી જ્યારે બદલાય છે તો પણ માંગમાં પરિવર્તન આવતું રહેતું હોય છે હવે આપણે સમજૂતી એ લેવાની છે કે અભિરુચિ કે પસંદગી બદલાય છે તો એ શેને કારણે બદલાતી હોય એક તો આવક છે એ તો અસર કરતું જ હોય પણ જ્યારે આપણે એક બાબત ધ્યાનમાં રાખવાની કે આમાંથી કોઈ પણ એક પરિબળની માંગ સાથે આપણે સમજૂતી જોઈએ તો અન્ય પરિબળો ત્યાં અસર કરતા નથી એ રીતે સમજૂતી લેવાની એટલે અભિરુચિ પસંદગી બદલાય છે પણ કિંમતને કારણે નથી બદલાતી એટલે કિંમત ત્યાં બદલાશે નહીં વ્યક્તિની આવકને કારણે પણ બદલાતી હકીકતમાં બદલાતી હોય પણ અહીં આપણે સમજૂતી મેળવવા અન્ય પરિબળો જે કાંઈ એક સિવાયના બીજા હોય એ સ્થિર ધારી લેવાના કારણ કે એક પરિબળને કારણે જો માંગ વધતી હશે તો બીજા પરિબળને કારણે માંગ પાછી ઘટતી હોય એવું બને એટલે ત્યાં બધું ક્લેશ ઊભું થાય એટલા માટે આપણે એ બાબત ધ્યાનમાં રાખવાની અને સ્પષ્ટ રીતે જે આપણે નિયમમાં જોશું એટલે અભિરુચિ પસંદગી દાખલા તરીકે કોઈ તમે જાહેરાતમાં જોઈ વસ્તુ બરાબર એ જાહેરાતમાં એ કોઈ ખાવાની વસ્તુ હોય કે અન્ય કાંઈ પણ વપરાતી વસ્તુ હોય તો એ જોઈ તમને ખરીદવાની ઈચ્છા થઈ ગઈ છે પસંદગી ઊભી થઈ એના પ્રત્યે પછી અલગ અલગ જાહેરાતમાં અલગ અલગ વસ્તુની આવતી હોય તો એમાં એક કરતાં બીજી ચડિયાતી લાગતી હોય તો એ રીતે તમને ખરીદવાની ઈચ્છા થઈ જાય કોઈ એક્ઝિબિશન ચાલતું હોય સેલ ચાલતો હોય તો ત્યાં એને કારણે તમને વસ્તુ પસંદ પડી ગઈ હોય પછી દેખાદેખીને કારણે કે ઘણીવાર આપણને વસ્તુ પસંદ આવતી હોય છે એટલે અહીંયા તો કે મુખ્ય જોવા જઈએ ને તો ટેકનોલોજી બરાબર ટેકનોલોજી બદલાય ફેશન બદલાય પછી તો કે વિજ્ઞાપન એટલે કે જાહેરાત આ બધાને કારણે આપણી અભિરુચિ કાયમ માટે તો કે બદલાતી રહેતી હોય છે કમ્પ્યુટર છે મોબાઈલ છે ટેકનોલોજી બદલાતા એમાં સિસ્ટમ કંઈક ને કંઈક અપડેટ થતી રહેતી હોય છે તો ત્યારે તમને એ બદલવાની ઈચ્છા થતી હોય ઘણીવાર સાયકલ હોય સ્કૂટર હોય આમ દરેકમાં કંઈક ને કંઈક પરિવર્તન આવતું રહેતું હોય પણ એ કપડામાં તમે જોવો શૂઝમાં જોવો અને એસેસરીઝમાં ફેશન બદલાય ટ્રેન્ડ બદલાય એટલે એ રીતે તમને નવું નવું ગમતું હોય છે અને જૂનું હોય એના તરફ તમારી અરુચિ હોય પણ આ ટેકનોલોજી બદલાય ફેશન બદલાય છે તો એ ખ્યાલ કોના દ્વારા આવે તો કે જાહેરાત દ્વારા વિજ્ઞાપન દ્વારા કોઈ વ્યક્તિ વાપરે છે તો દેખાદેખી દ્વારા બરાબર એ નેબર હોય તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય રસ્તા ઉપર ચાલ્યા જતા હોય કે કોઈ વ્યક્તિ પાસે હોય તો આમ આપણી અભિરુચિ જ્યારે કોઈ વસ્તુની વિરુદ્ધ હોય બરાબર તો ત્યારે માંગ વધે છે અને કોઈ વસ્તુની તરફેણમાં હોય ત્યારે એ વસ્તુની માંગ વધે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું એટલે બીએસસીમાં એવું પૂછાય કે કોઈ વસ્તુની વિરુદ્ધ અભિરુચિ હોય વ્યક્તિની તો ત્યારે તે વસ્તુની માંગમાં શું પરિવર્તન આવે તો કે ઘટાડો કોઈ વસ્તુની તરફેણમાં જો અભિરુચિ હોય વ્યક્તિની તો ત્યારે એ વસ્તુની માંગ વધતી હોય છે ત્યાર પછી આપણે જોઈએ બીજું વ્યક્તિની આવક હવે વ્યક્તિની આવક છે એ પણ અહીં અસર કરે છે માંગ વ્યક્તિની આવક તો કે જ્યારે વધતી હોય ત્યારે ખરીદ શક્તિ વધે છે
વસ્તી વધે એટલે માંગ પણ વધે અને જ્યારે જ્યારે વ્યક્તિની આવક ઘટે ત્યારે ખરીદ શક્તિ ઘટે છે અને ત્યારે માંગ ઘટે એટલે અહીંયા તમે જોશો ને તો માંગ અને કિંમતમાં કેવું હતું કે કિંમત માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હતો પણ અહીંયા આવક અને માંગ વચ્ચે તો કે સીધો સંબંધ જોવા મળશે તમને એટલે તમને પ્રશ્ન એવો પણ પૂછાય કે કિંમત માંગ વચ્ચે કેવો સંબંધ તો વ્યસ્ત સંબંધ આવશે બરાબર કિંમત સોરી આવક અને માંગ વચ્ચે કેવો સંબંધ તો સીધો સંબંધ આવશે એ ખાસ ધ્યાનમાં રાખવાનું હવે આવક વધે છે તો આવક શેને કારણે વધતી હોય તો જ્યારે અર્થતંત્રમાં રોજગારીનું વાતાવરણ હોય તેજી ચાલતી હોય બરાબર તો એવા સમયમાં જે લોકો બેકાર હોય ને એ કામે લાગી ગયા હોય એટલે પહેલા જો કામે જ નહોતું કામે જ નહોતા લાગેલા કામ જ નહોતું એટલે આવક ઓછી હોવાની હવે કામ ન હોય ત્યાંથી કામ મળી જાય એટલે આપોઆપ ક્યાં એ વ્યક્તિની આવક વધવાની છે જે વ્યક્તિને આવક ઓલરેડી આવતી જ હોય તો તેજીના સમયમાં એને વધુ આવક મળશે ઇન્ક્રીમેન્ટ થશે એવા બધા કારણસર એની આવક વધે એટલે ખરીદી કરવાની શક્તિ વધશે હજાર રૂપિયાની વસ્તુ જે ખરીદતા હોય 1500 ની ખરીદી શકે કુલ 10000 માંથી 8000 નો ખર્ચ કરતા હોય તો એનાથી આવક વધશે એટલે વધુ કરી શકશે એટલે આમ ઓલ ઓવર બધી ચીજ વસ્તુ સેવાની માંગ વધતી હોય છે આવક જ્યારે જ્યારે ઘટે પણ આવક ઘટવાનું કારણ શું હોય તો કે અર્થતંત્રમાં મંદી ચાલતી હોય હવે અત્યારના સમયગાળો આપણે લઈએ તો અત્યારે આ કોરોનાની જે કઈ સ્થિતિ છે એના કારણે ઉત્પાદન ઘટી ગયું છે કેટલા લોકો તો બેકાર પણ બન્યા છે તો આવી મંદી જેવી સ્થિતિમાં મોટા ભાગના લોકોની આવક ઘટતી હોય છે એટલે ત્યાં ખરીદી કરવાની ક્ષમતા ઘટે અને ખરીદ શક્તિ ઘટે છે અને ઓલ ઓવર તમે જોવો તો ચીજ વસ્તુની માંગ પણ ઘટતી હોય છે એટલે આમ આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે હવે મુખ્ય તો કે આપણે પહેલું જોયું પરિબળ ત્યાર પછી મુખ્ય બીજું કિંમત સિવાયના પરિબળો કિંમત સિવાયના પરિબળોમાં તો કે પહેલો મુદ્દો અને બીજો મુદ્દો વ્યક્તિની અભિરુચિ અને વ્યક્તિની આવક ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો અને હવે પછીના મુદ્દાથી આપણે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું સંબંધિત વસ્તુની કિંમત હવે આમાં તમારે અર્થ એક પાકો કરવાનો છે અને બાકી આ જે બે મુદ્દા તમને કરાવેલા છે એટલા માટે તમારે 10 BSQ છે એક વાક્યમાં પ્રશ્ન આપો એવા પ્રશ્ન તમારે અગાઉ આવી ચૂકેલા હશે તો એવા પ્રશ્ન તમારે જાતે કાઢવાના છે અને એના આન્સર પણ લખવાના છે હોમવર્કમાં તમારે